नमस्कार विद्यार्थी मित्रों, मुद्रालेख डिजिटल एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। मित्रों, धोरण 11 विषय BA एनी अंदर आपणे प्रकरण नंबर 8 धंधाकीय मूडीना प्राप्ति स्थानों विषय अभ्यास करी रह्या छे। तो मित्रों, आगळना वीडियो लेक्चर नी अंदर आपणे धंधानु देवू एटले के डिबेन्चर नो प्रकार अने एना प्रकारो जोया था। तो आ वीडियो लेक्चर नी अंदर बॉन्डनो अर्थ अने बॉन्डनो ख्याल। तो आप पण धंधानु एक प्रकारनु देवू छे। बॉन्ड ई धंधाकीयकमनु छे, डिबेन्चर जेवू ज एक प्रकारनु देवू। तो डिबेन्चर जेवू ज स्वरूप धरावता, बॉन्डनु स्वरूप केवू छे, डिबेन्चर जेवू, परंतु डिबेन्चर करता वधु किंमत धरावता। आ एक वस्तु याद रखजो, बॉन्डनु सौथी महत्वनु लक्षण क्यूं तो के तेनी किंमत डिबेन्चर करता वधु होय। तो कि जारे सरकार तेमज कंपनी ने लांबा गाळा माटे एटले के चोक्कस समय माटे निश्चित समय माटे नाणानी जरूर होय तो त्यारे आवा निश्चित समय माटे उछीनी मूडीना स्वरूपे बॉन्ड बहार पाडवामां आवता होय छे अने जेने आपणे हुं कहीए छे बॉन्ड। तो हवे आनो अर्थ एम याद रखवानो, डिबेन्चर जेवुं स्वरूप धरावता परंतु डिबेन्चर करता प्रमाण में वधु किंमत धरावता सरकार तेमज कंपनी द्वारा लांबा गाळानी निश्चित समय माटे बहार पाडवामां आवती उछीनी मूडीना स्वरूपने बॉन्ड कहे छे। बीजा अर्थ में सरलताथी एवुं याद राखी शकाय के डिबेन्चरनी जेमज कंपनीने ज्यारे उछीना मूडीनी जरूरियात होय त्यारे कंपनीना देवानी रकमने एक सरखा नाना नाना भागमां विभाजित करवामां आवे छे। आ विभाजित करेला प्रत्येक भागने हुं कहेवाय छे बॉन्ड। आ रीते पण तमे एनो अर्थ याद राखी शको। हवे दाखला तरीके आपणे उदाहरण जोईए तो कि बॉन्ड रेलवे द्वारा बहार पाडवामां आवता बॉन्डने रेलवे बॉन्ड कहेवाय, RBI द्वारा बहार पाडवामां आवता RBIના બોન્ડ। આમ જુદી જુદી સંસ્થાઓ, એવું નથી સરકાર જ બહાર પાડે, કંપનીઓ પણ બહાર પાડે, સરકાર પણ બહાર પાડે, મહાનગરપાલિકાઓ પણ બહાર પાડે। આ બોન્ડના 3 પ્રકાર છે। તો બોન્ડની કિંમત ડિબેન્ચર કરતા વધુ હોય છે। દાખલા તરીકે ડિબેન્ચર 5,000 છે તો બોન્ડ 8,000 10,000 નો હોય શકે। તો આવા બોન્ડ સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ કંપની દ્વારા બહાર પાડવામાં આવતા હોય છે। હવે તમને પરીક્ષામાં એક બે વાક્યમાં સવાલ પૂછાય કે બોન્ડના પ્રકાર જણાવો, તો કે બોન્ડના પ્રકાર 3 કયા કયા, તો કે સરકારી બોન્ડ, મ્યુનિસિપલ બોન્ડ અને કંપની દ્વારા બહાર પાડવામાં આવતા કોર્પોરેટ બોન્ડ। તો કે સરકારી બોન્ડ કોને કહેવાય, કે જ્યારે સરકાર પોતાના ધંધાકીય એકમોનું ધ્યેય સિદ્ધ કરવા માટે અથવા તો સરકાર પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે જે બોન્ડ બહાર પાડે એને ગવર્મેન્ટ અથવા સરકારી બોન્ડ કહેવાય। એવી જ રીતે મહાનગરપાલિકા એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે પોતાની યોજનાઓ કે ધ્યેયને સિદ્ધ કરવા માટે બોન્ડ બહાર પાડે એને મ્યુનિસિપલ કોર્પોરેશન બોન્ડ કહેવાય। અને કોર્પોરેટ બોન્ડ એટલે કે કંપની, કોર્પોરેટ એટલે ધંધાકીય હેતુ, નફાનો હેતુ, તો કે કંપની દ્વારા બહાર પાડવામાં આવતા બોન્ડને કોર્પોરેટ બોન્ડ કહેવાય। દાખલા તરીકે સરકારને કોઈ યોજના સાકાર કરવી છે, દાખલા તરીકે સરદાર સરોવર નિગમ, તો એમાં સરકારને પૈસાની જરૂર છે તો સરકાર બોન્ડ બહાર પાડે અને જાહેર જનતા પાસેથી દેવું કરે અથવા નાણાકીય સંસ્થાઓ એના બોન્ડ ખરીદે। આમ દરેક પોતપોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે ઉછીની મૂડી મેળવે। તો બોન્ડ જે નામથી કે હેતુથી બહાર પાડવામાં આવ્યા હોય એ જ નામથી બોન્ડ ઓળખાય છે। હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું, દાખલા તરીકે સરદાર સરોવર બોન્ડ, તો કે સરદાર સરોવર બોન્ડ એ સરદાર સરોવર નિગમની યોજનાને સાકાર કરવા માટે, રેલવેએ પોતાના રેલવેની અંદર મૂડીરોકાણ કરવા માટે બોન્ડ બહાર પાડ્યા હોય તો રેલવે બોન્ડ, RBI દ્વારા આ જ રીતે પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે બોન્ડ બહાર પાડવામાં આવ્યો હોય તો RBI બોન્ડ। તો બોન્ડ એ ધંધાકીય એકમ માટેની લાંબા ગાળાની મૂડી છે
અને બોન્ડ એ ધંધાકીય એકમો એટલે કે કંપની માટે એક પ્રકારનું દેવું છે. આથી બોન્ડ ધરાવનારા બોન્ડ હોલ્ડર એટલે કે બોન્ડ ધારકો તરીકે ઓળખાય છે અને બોન્ડ હોલ્ડરો એ કંપનીના લેણદારો છે, કારણ કે એને કંપનીને એણે વ્યાજે નાણાં આપ્યા છે. તો કંપની બોન્ડ હોલ્ડરોને નિશ્ચિત દરે નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવે છે અને હપ્તામાં પણ આના નાણાં પરત કરી શકાય પાકતી મુદ્દતની જેમ. ડિબેન્ચરની જે લાક્ષણિકતાઓ છે સેમ બોન્ડની એ જ લાક્ષણિકતાઓ. ફરક એટલો કે ડિબેન્ચર કરતાં બોન્ડની કિંમત વધુ હોય છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11 બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.